છું વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘરાજા રમઝટ બોલાવશે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. ડાંગ, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. સંવાદદાતા જયંતિ ચૌધરી ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે. જયંતિ, આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતની અંદર આવનારા 5 દિવસ છે તે ખૂબ જ ખતરનાક રહેવાના છે, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે મુજબ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે નવસારી, સુરતની અંદર એટલે કે દક્ષિણનો જે પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથની અંદર પણ વરસાદ રહેવાનો છે તેવી આગાહી થઈ છે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ વાદળછાયું વાતાવરણ અને ધીમો હળવો જેવો વરસાદ છે તે રહેવાનો છે. સર્ક્યુલેશન, સાયક્લોન સર્ક્યુલેશન જે એક્ટિવ થઈ છે તેના પગલે આ વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જી, ધન્યવાદ જાણકારી માટે.